गुड मॉर्निंग फ्रेंड्स, आज आप चैप्टर टू त्रिकोणमितीय प्रतिविधेयों में जे डबली में जे दाखलाओ पूछाई गया है ये जोईशु। तो मारा वीडियो ने छेले सुधी जोता रहेजो, लाइक एंड कमेंट करता रहेजो, शेयर करता रहेजो। थैंक यू वेरी मच। पहलो एमसीक्यू 2013 में पूछेलू है, एस ऑफ टेन ऑफ टेन इनवर्स ऑफ वन अपॉन एन स्क्वायर प्लस एन प्लस वन प्लस टेन इनवर्स ऑफ वन अपॉन एन स्क्वायर प्लस थ्री एन प्लस थ्री प्लस टेन इनवर्स ऑफ वन अपॉन एन स्क्वायर प्लस फाइव एन प्लस सेवन प्लस अप टू प्लस टेन इनवर्स ऑफ वन अपॉन वन प्लस एन प्लस एटीन इंटू एन प्लस नाइनटीन प्लस टेन इनवर्स ऑफ वन अपॉन वन प्लस एन प्लस नाइनटीन इंटू एन प्लस ट्वेंटी। तो एस बराबर खाली जगह चार ऑप्शन तमने आपी दीधा है, बराबर। एटले पहलू तो आज आप लॉजिक शू है, s इज इक्वल टू टेन ऑफ टेन इनवर्स ऑफ, बराबर है x આ ટાઈપનું ફોર્મ લાવવાનું છે, એ x ની કિંમત આ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ એક હશે એવું આપણને ખ્યાલ આવે છે, બરાબર છે। ઓકે ચલો બીજું તમે જોઉં તો છેલ્લું પદ શું આપ્યું છે, tan ઇન્વર્સ ઓફ 1 upon 1 plus n plus 19 into n plus 20, આ બંને ક્રમિક સંખ્યા છે, બરાબર છે। ઓકે તો અહીંયા આ જે 1 છે એને હું શું લખી શકું, n plus 20 minus n plus 90, બરાબર છે। ઓકે એની આગલી ટર્મ્સ રકમ માં નથી આપી પણ મેં એના પરથી લખી દીધી છે, તો n plus 19 પહેલા પણ આવશે n plus 80, બરાબર છે। તો એના આગલા પદમાં tan ઇન્વર્સ ઓફ 1 upon 1 plus n plus 18 into n plus 19 છે, તો અહીંયા 1 ની કિંમત શું લખાશે, n plus 19 minus n plus 18, બરાબર છે। ઓકે હવે સર્વજ્ઞના ત્રણ પદ આપ્યા છે એમાં આપણને આ ટાઈપનું ફોર્મ આપેલું નથી, પણ છેલ્લા પદ પરથી એટલું સમજાય છે કે tan ઇન્વર્સ ઓફ 1 upon 1 plus જે બે અવયવ છે તો એ બંને અવયવ કે બંને સંખ્યા કેવી છે, ક્રમિક છે, તો એના ઉપયોગથી આપણે બંને કિંમત મૂકવાની છે એવું આપણને સમજાય છે, રાઈટ। ઓકે તો આ જે પહેલું પદ છે એમાં n સ્ક્વેર પ્લસ n પ્લસ 1, તો આમ લખી શકું 1 plus n plus n સ્ક્વેર, તો 1 plus n કોમન કરો તો બ્રેકેટમાં 1 plus n આવી જશે, તો n અને n n plus 1 એ ક્રમિક સંખ્યા છે એમ ખબર પડે છે। ચાલો પછી આપણે બીજા પદમાં tan ઇન્વર્સ ઓફ 1 upon શું આપેલું છે, n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 3, બરાબર છે। તો અહીંયા પણ 1 plus શું લખી શકાય, n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2, બરાબર છે। હવે તમને ખબર જ પડે કે n પછી 1 plus n, તો 1 plus n પછી શું આવશે, 2 plus n, તો 1 plus n plus 1 into n plus 2 આ જ આવવું જોઈએ। તો તમને ખબર છે કે n સ્ક્વેર પ્લસ 3n પ્લસ નો અવયવ આ જ પડવાના છે, ખ્યાલ આવે છે। ઓકે હવે ત્રીજો પદ એ રકમ માં નથી આપ્યું પણ મેં એડ કરેલું છે, તો tan ઇન્વર્સ ઓફ 1 upon n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 7, તો n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 7 એને શું લખી શકાય, 1 પ્લસ n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 6, આ લોજિક પ્રમાણે આગળ જાઓ તો આપણે શું કરવું જોઈએ, 1 પ્લસ n પ્લસ 2 ઇન્ટુ n પ્લસ 3 મળવા જોઈએ, બરાબર છે, લખી દીધું છે, ચેક કરું છું, તો n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 6 ના અવયવ શું પડશે, n પ્લસ 2 ઇન્ટુ n પ્લસ 3, ખ્યાલ આવે છે। ઓકે તો આ જે s આપેલો છે બરાબર એમાં આપણે આટલી કિંમત તો મૂકી દીધી છે છેલ્લા બે પદની, ત્યાર પછી આપણે આ સાદો ભાગ લખી દીધું છે, હવે આપણે 1 ની કિંમત આ બે સંખ્યાના સ્વરૂપે લખીશું, બરાબર છે। ઓકે તે સીધી કિંમતો મૂકીશ, તો આટલું પહેલા કમ્પ્લીટ કરી લો। હવે આપણે આ સદરૂપ આપેલું છે તો અહીંયા આપણે કિંમત મૂકીશું, tan ઇન્વર્સ ઓફ n પ્લસ 1 માઇનસ n અપોન 1 પ્લસ n ઇન્ટુ n પ્લસ 1 પ્લસ tan ઇન્વર્સ ઓફ n પ્લસ 2 માઇનસ n પ્લસ 1 અપોન 1 પ્લસ n પ્લસ 1 ઇન્ટુ n plus 2 plus tan inverse of n plus 3 minus n plus 2 આખાના છેદમાં 1 plus
n प्लस टू इंटू एन प्लस थ्री, समझाए छे? चलो प्लस अप टू प्लस छेली आइटम्स पर तैयार रख छे, क्या लगे छे? ओके आटलू कम्प्लीट थई गयो। अब धारो के तमने आमा पण नथी समझ पड़ती तो आपणे शुं करी जवानुं छे, n नी वेल्यू 1 मूकी जाऊं तो शुं थशे? 1 स्क्वेर प्लस 1 प्लस 1 तो 3 थशे। n नी वेल्यू 1 ज मूकी जवानी छे तो 1 प्लस 3 प्लस 3 એ 7 થશે, એની વેલ્યુ 1 મૂકી જો તો 1 પ્લસ 5 પ્લસ 7 બરાબર છે। ઓકે અને હજી વધારે વ્યવસ્થિત કે હોય તો હું આમ જ વાંચું છું, 1 પ્લસ 2 1 પ્લસ 6 1 પ્લસ 12 આમ વાંચી લઉં છું, ખ્યાલ આવે છે? ઓકે સૌથી છેલ્લી ટર્મ્સ આપણને શું આપેલી હતી તો એમાં તો આપણને આપ્યું છે કે n પ્લસ 19 ઇન્ટુ n પ્લસ 20 એમાં આપણે 1 મૂકીશું તો શું થશે? આપણને આ ટર્મ્સ આપેલી છે રાઈટ, तो n is equal to 1 मुझे, तो 1 plus 20 into 21 थसे, बराबर छे? तो आ रीते पण लॉजिक समझी सकू छु, बराबर छे? आ रीते पण लॉजिक समझी सकू छु, तो आ क्रमिक संख्या छे एम खबर पड़े, बराबर छे? तो अहीं आ 2 ने हूँ शू लखी सकीश, तो के 1 plus 1 into 2 1 plus 2 into 3 આ 6 ને આ રીતે લખાશે, 1 plus 3 into 4 તો આ 12 ને મારે આ રીતે લખવાનું છે, તો m કરતા કરતા હું આગળ જાઉં છું તો is equal to 1 plus 20 into 21 બરાબર છે, ખ્યાલ આવે છે? ઓકે ચાલો, તો તમે આ રીતે પણ સમજી શકો છો કે 1 plus 2 ક્રમિક સંખ્યા આવશે, બરાબર? ઓકે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે આપણે 1 ની કિંમત કેવી રીતે લખવાની છે એ માટે હું લોજિક તમને કેવી રીતે સમજાવી છે। ઓકે ચાલો હવે સૂત્ર મૂકતા જાઓ, તો માટે s is equal tan of, તો પહેલાનું સરળ શું આવશે? છગડે કૌંસમાં tan ઇનવર્સ ઓફ n plus 1 માઇનસ tan ઇનવર્સ n વત્તા બીજા છગડે કૌંસમાં tan ઇનવર્સ ઓફ n plus 2 minus tan inverse of n plus 1 વત્તા ત્રીજા છગડે કૌંસ સાધો tan inverse of n plus 3 minus tan inverse of n plus 2 plus up to plus ચાલો વત્તા છેલ્લી બીજો કૌંસ તેનું સરો tan ઇનવર્સ ઓફ n પ્લસ 19 માઇનસ tan ઇનવર્સ ઓફ n પ્લસ 18 બરાબર છે, અને પ્લસ છેલ્લા પદનું સાદરૂપ છેકડે કૌંસમાં tan ઇનવર્સ ઓફ n પ્લસ 19 માઇનસ tan ઇનવર્સ ઓફ n પ્લસ 19 બરાબર છે, કૌંસ પૂરો થઈ ગયો। ઓકે આટલું કમ્પ્લીટ કરો। ઓકે હવે તમે જોઈ શકો છો કે tan ઓફ પહેલા છગડે કૌંસનું પહેલું પદ છે tan ઇનવર્સ n પ્લસ 1, તો એ બીજા છગડે કૌંસના બીજા પદ સાથે કેન્સલ થશે, બરાબર છે? ચાલો હવે બીજા છગડે કૌંસનું પહેલું પદ એ ત્રીજા છગડે કૌંસના બીજા પદ સાથે કેન્સલ થશે, બરાબર છે? તમને આ રીતે લોજિક સમજવા પડે એટલા માટે જ મેં ત્રીજું પદ રકમમાં નથી આપ્યું, મેં ઉમેર્યું હતું। ચાલો હવે છેલ્લા પદનો અભ્યાસ કરો, છેલ્લા કૌંસમાં તો tan ઇનવર્સ ઓફ n પ્લસ 20 માઇનસ tan ઇનવર્સ ઓફ n પ્લસ 19, તો એની આગળ પદનું સાદરૂપ શું આવશે? છગડે કૌંસમાં tan ઇનવર્સ ઓફ n પ્લસ 19 માઇનસ tan ઇનવર્સ ઓફ n પ્લસ 18, તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે છેલ્લા છગડે કૌંસનું બીજું પદ એ એની આગલા છગડે કૌંસના પહેલા પદ સાથે કેન્સલ થશે, બરાબર છે? ઓકે તમને આ ખ્યાલ આવે એકતા માટે જ આપણે છેલ્લી બીજું પદ પણ રકમમાં નથી આપ્યું પણ એડ કર્યું છે। ઓકે તો આપણને ફાઇનલ શું મળે છે? s is equal to tan of, તો તમે જોઈ શકો છો કે પહેલા છગડે કૌંસનું પહેલું પદ બાકી રહી છે માઇનસ
tan inverse n અને પ્લસ છેલ્લા સેકન્ડ એકાઉન્ટ નું પહેલું પદ બાકી રહેશે બરાબર છે ઓકે ચાલો માટે s is equal to tan of tan inverse of n plus 20 minus tan inverse n માટે s is equal to tan of tan inverse of n plus 20 minus n આખાના છેદમાં 1 plus n plus 20 into n માટે s is equal to tan of tan inverse of 20 upon 1 plus n square plus 20 n બરાબર છે માટે s is equal to tan of tan inverse of x type નું ફોર્મ વાંચવાનું છે તો એને હું x લખી શકું છું બરાબર છે કારણ કે આપણને ખબર છે કે x belongs to capital R બરાબર છે ઓકે તો અહીંયા આપણી પાસે x ની કિંમત કઈ આવી છે તો અહીંયા x is equal to 20 upon 1 plus n square plus 20 n છે બરાબર છે તો માટે s is equal to 20 upon 1 plus 20 n plus n square હું લખી શકું છું બરાબર છે કારણ કે આ જે વેલ્યુ છે એ પણ બિલોંગ્સ ટુ કેપિટલ R છે બરાબર છે ચાલો જવાબ જોઈએ આપણે તો ઓપ્શન સી એ તમારો આન્સર છે ઓકે હવે દીકરાઓ તમારે એક્ઝામમાં આ તમે દાખલો એક વાર પ્રેક્ટિસ કરશો તમારે એટલું માઇન્ડમાં રાખવાનું કે પહેલા છગડ એકાઉન્ટનું બીજું પદ બાકી રહેશે એની આગળ માઇનસનું સાઇન હશે અને છેલ્લા છગડ એકાઉન્ટમાં પહેલું પદ બાકી રહેશે જો તમે આટલું યાદ રાખી શકતા હોય તો પાંચથી છ સ્ટેપમાં તમારો દાખલો કમ્પ્લીટ થઈ જશે ઓકે લખો બીજું એમસીક્યુ જે ડબલમાં 2014માં પૂછેલું છે વિધાન એક સ્મોલ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/32 માટે સમીકરણ સાઇન ઇન્વર્સ એક્સ હોલ ક્યુબ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઓફ હોલ ક્યુબ માઇનસ એ ઇન્ટુ પાઈ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0 માટે એક ઉકેલ છે વિધાન બે એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે સાઇન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 અને 0 લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ પાઈ બાય 4 હોલ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9 પાઈ સ્ક્વેર બાય 60 બરાબર છે ચાર ઓપ્શન આપેલા છે ઓપ્શન એ બંને વિધાન સત્ય છે ઓપ્શન બી બંને વિધાન અશક્ય છે ઓપ્શન સી વિધાન એક સત્ય છે અને વિધાન બે અસત્ય છે ઓપ્શન ડી વિધાન એક અસત્ય છે અને વિધાન બે સત્ય છે ઓકે સાઇન ઇન્વર્સ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ક્લોઝ માઇનસ પાઈ બાય 2 કોમા પાઈ બાય 2 વિચ ડબલ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ બાય 2 લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 ચાલો હવે વિધાન બે માં આપણે આ જો શું આપ્યું છે 0 લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ પાઈ બાય 4 હોલ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 9 પાઈ સ્ક્વેર 60 લાવવાનું છે તો આના પરથી મને સમજાય છે કે મારે માઇનસ પાઈ બાય 4 એડ કરવાના છે બરાબર ઓકે તો વિચ ડબલ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ પાઈ બાય 4 લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 ચલો વિચ ડબલ ઇન્ટિગ્રેશન માઇનસ 2 પાઈ માઇનસ પાઈ બાય 4 લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ પાઈ બાય 4 લેસ ઓર ઇક્વલ ટુ 2 પાઈ માઇનસ પાઈ બાય 4 બરાબર છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે
तो साइन इनवर्स एक्स बिलोंग्स टू क्लोज क्लोज माइनस कर दो पावर पाई बाई टू विद डबल इंटीग्रेशन माइनस वी पाई बाई फोर लेस ऑन इक्वल टू साइन इनवर्स एक्स माइनस पाई बाई फोर लेस ऑन इक्वल टू पाई बाई फोर बराबर आ खालू अपने मरे चलो हम आ संख्या एक ड्रॉ करनी है माइनस थ्री पाई बाई फोर पची जीरो ने त्यार पची पाई बाई फोर आवशे तो हूँ जीरो अगर थी आ असमता भाग पड़ो छू तो माइनस थ्री पाई बाई फोर लेसर इक्वल टू साइन इनवर्स एक्स माइनस पाई बाई फोर लेसर इक्वल टू जीरो अने जीरो लेसर इक्वल टू साइन इनवर्स एक्स माइनस पाई बाई फोर लेसर इक्वल टू पाई बाई फोर बराबर है ओके चलो हमें मैं स्क्वेर करवो तो समझो कि माइनस थ्री पाई बाई फोर ना स्क्वेर शू थशे नाइन पाई स्क्वेर बाय सिक्सटीन बराबर અને pi by 4 નો સ્ક્વેર pi square by 16 થશે તો અહીંયા ફરી પછી સંખ્યા રેખા બતાવેલી છે 0 પછી pi square by 16 આવશે અને ત્યાર પછી 9 pi square by 16 આવવાનું છે બરાબર છે ઓકે તો સ્ક્વેર કરશું તો 0 less than equal to sin inverse x minus pi by 4 whole square less than equal to 9 pi square by 16 અને 0 less than equal to sin inverse x minus pi by 4 whole square less than equal to pi square upon 16 બરાબર છે ઓકે તો એને મેં साइन इनवर्स ऑफ एक्स माइनस पाई बाय फोर होल स्क्वायर बिलोंग्स टू क्लोज क्लोज जीरो कॉमा नाइन पाई स्क्वायर बाय 16 योग क्लोज क्लोज जीरो कॉमा पाई स्क्वायर बाय 16 तो मने शू मळे छे क्लोज क्लोज जीरो कॉमा नाइन पाई स्क्वायर बाय 16 बराबर छे तमने संख्या एक पर बताई दी छे ओके तो अनुसार आ स्टेप थशे ओके हवे तमे कही सको छो कि विधान 2 मां तमने शू आपेलु छे तो जीरो लेस इक्वल साइन इनवर्स एक्स माइनस पाई बाय फोर होल स्क्वायर लेस ऑर इक्वल टू नाइन पाई स्क्वायर बाय 16 बराबर छे અને કોટી પ્રતિનિધિ તો આ થવાનું છે સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ પાઈ બાય 2 બરાબર છે તો અહીંયા હું શું લખી શકું વિધાન 2 સત્ય છે બરાબર છે આ બધું અન્ડરસ્ટેન્ડિંગ માટે છે ઓકે લખો ચલો તો વિધાન કે સત્ય છે એવું બતાવ્યું છે હવે વિધાન 1 માં આપણે જે સમીકરણ આપ્યું છે તે લખીશું ઓકે હવે આપણે ખબર છે કે a ક્યુબ પ્લસ b ક્યુબ તો ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b બીજા બ્રેકેટમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર તો a ને બદલે sin inverse x વાંચશું કે b ને બદલે cos inverse x વાંચશું તો આના પ્રમાણે અવયવ પાડી દો બરાબર ઓકે તો ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ પાઈ ક્યુબ થશે ઓકે હવે મારે આ sin inverse x વત્તા cos inverse x છે તો મારે sin inverse x પ્લસ cos inverse x નો હોલ સ્ક્વેર લાવવાનું છે કેમ કારણ કે મને આપેલું છે sin inverse x વત્તા cos inverse x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 તો મારે એનો ઉપયોગ કરવો છે ઓકે એટલે આજે બીજો બ્રેકેટ છે એમાં હું મધ્યમ પર પ્લસ 2 ટાઈમ્સ sin inverse x ઇન્ટુ cos inverse x જેટલું ઉમેરું છું એટલું બાદ કરના દીસ બરાબર અને માઇનસ sin inverse x ઇન્ટુ cos inverse x તો છે જ આપણી પાસે બરાબર છે ઓકે તો બીજા મોટા બ્રેકેટ છે તો આપણે આ રીતે એડજસ્ટ કરીશું અને પહેલો જે બ્રેકેટ છે sin inverse x વત્તા cos inverse x એની કિંમત હું પાઈ બાય 2 મૂકી દઉં બરાબર ઓકે તો માટે પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ sin inverse x પ્લસ cos inverse x હોલ સ્ક્વેર આ ગ્રીન કલર જે રેકોર્ડ ફાયદો છે એનું સરવાળો આવી ગયો sin inverse x + cos inverse x હોલ સ્ક્વેર માઇનસ 3 ટાઈમ sin inverse x * cos inverse x ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ pi ક્યુબ ઓકે લખો આટલું માટે pi / 2 બ્રેકેટમાં pi by 2 whole square minus 3 times sin inverse x तो bracket मा pi by 2 minus sin inverse x लखी दिए छे is equal to a into pi cube बराबर छे माटे 1 by 2 bracket मा pi square by 4 minus 3 times sin inverse x into pi by 2 plus 3 times sin inverse x whole square is equal to a into pi square pi is greater than 0 બંને માંથી એક pi cancel થશે બરાબર છે ઓકે ચાલો આટલું કમ્પ્લીટ કરો ઓકે સાદરૂપ આપીશું તો પાઈ સ્ક્વેર બાય 4 માઇનસ 3 પાઈ બાય 2 સાઇન ઇનવર્સ x વત્તા 3 ટાઈમ સાઇન ઇનવર્સ x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a પાઈ સ્ક્વેર બરાબર છે આ પાઈ સ્ક્વેર બાય 4 ને સામે લઈ જાઓ સાદરૂપ આપો અને આ બાજુથી નેક્સ્ટ સ્ટેપમાં 3 કોમન કાઢો તો 3 બ્રેકેટમાં માઇનસ પાઈ બાય 2
sin inverse x वत्ता sin inverse x whole square is equal to pi square bracket में 2a minus 1 by 4 बराबर छे ओके चलो अब आप इन्हें पण सामने लई जाओ तो sin inverse x minus pi by 2 sin inverse x is equal to pi square bracket में 8a minus 1 by 4 into 1 upon 3 आप इस सामने जैसे ओके अब दीकरा आपने खबर छे कि विधान के सत्य छे हूं कीधु छे तो आपने શું આપેલું છે 0 रेशियो इक्वल टू sin inverse x minus pi by 4 होल स्क्वायर इज लेस देन इक्वल 9 pi स्क्वायर बाय 6 ने સાચું છે તો અહીંયા થી આપણે આ જે આપ્યું છે એને હું એને એડજસ્ટ કરી દીધી મને શું મળે sin inverse x minus pi by 4 होल स्क्वायर इक्वल टू समथिंग બરાબર છે એટલે હું શું કરીશ તો કે નેક્સ્ટ સ્ટેપ માં એને sin inverse x minus pi by 4 होल स्क्वायर માં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશ तो sin inverse x નો होल स्क्वायर माइनस मध्यम पद तो બે sin inverse x ઓકે હવે તમે જો તો અહીંયા મધ્યમ પદ શું છે માઈનસ pi / 2 sin inverse x બરાબર છે અહીંયા હું 2 લખું છું એટલે મને સમજાય છે કે 2 into sin inverse x તો into pi / 2 into 1 / 2 મને કરવું પડશે ખ્યાલ આવે છે બધા વ્યવસ્થિત કે તો આ pi / 2 તો છે આપણી પાસે 2 ગુણ્યા 2 ભાગાકાર બરાબર છે ક્લિયર તો મધ્યમ પદ જે આ એ જ રહેશે ઓકે વત્તા તો આપણને ખબર પડે છે કે pi / 4 નો હોલ સ્ક્વેર બરાબર છે તો pi / 4 નો હોલ સ્ક્વેર હું ડાબી બાજુ ઉમેરું તો જમણી બાજુ પણ હું ઉમેરી દઉં છું ખ્યાલ આવે છે ઓકે માટે નેક્સ્ટ સ્ટેપ માં મને શું મળશે sin inverse x - pi / 4 હોલ સ્ક્વેર is equal to pi square by 12 bracket માં 8a minus 1 plus pi square by 16 ओके સાદું બાપો તો pi square by 4 કોમન જશે 8a minus 1 by 3 plus 1 by 4 એટલે is equal to pi square by 4 32a minus 4 plus 3 by 12 is equal to pi square by 4 32a minus 1 by 12 તો આ આપણને કિંમત મળી જાય છે બરાબર છે ઓકે તો આના પરથી મને આ સ્ટેપની સાદું કેવી રીતે આપવાનું છે મને સમજમાં આવે છે હવે આપણે sin inverse x minus pi by 4 હોલ સ્ક્વેર ની કિંમત આપણે આમાં મૂકી દઈશું ઓકે તો સાદું શું થશે 0 less or equal to pi square by 4 bracket માં 32a minus 1 by 12 is equal to 9 pi square by 60 ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે તો આપણે sin inverse x minus pi / 4 હોલ સ્ક્વેર ની વેલ્યુ મૂકી દીધી છે હવે આપણે ફોકસ કરો કે વિધાન એક સત્ય કે અસત્ય તે આપણે જોવાનું છે તો વિધાન 1 માં શું કહેવા માંગે છે આપણને કે a is greater or equal to 1 a આ આપેલ સમીકરણનો એક ઉકેલ છે બરાબર એ સાચું ખોટું કે આપણે ચેક કરવાનું છે ઓકે તો મારે આ વચ્ચેના ભાગમાંથી સ્મોલ a આવે એ ટાઈપનું સાદુરૂપ આપવાનું છે ઓકે ચાલો 4 pi square greater than 0 વડે વસંતને ગુણાકાર કરું છું તો મને શું મળે છે 0 less or equal to 32a minus 1 by 12 less or equal to 9 by 4 બરાબર છે ચાલો ત્યાર પછી 0 less or equal to 32a minus 1 into 12 upon 12 less or equal to 9 into 12 by 4 બરાબર 0 into 12 તો 0 થવાનું છે ઓકે તો ત્યાર પછી એનું સાદુરૂપ આપો એટલે 0 less or equal to 32a minus 1 less or equal to 27 થશે પ્લસ 1 અસંતને એડ કરી દો સાદુરૂપ શું થાય 1 less or equal to 32a less or equal to 28 હવે 32 greater than 0 અસંતને ભાગાકાર કરીશું તો મને શું મળે છે 1 upon 32 less or equal to small a less or equal to 28 upon 32 માટે 1 upon 32 less or equal to small a less or equal to 7 upon 8 બરાબર છે અને આપણે બે ભાગ પાડીએ તો 1 upon 32 less or equal to 8 અને 8 is less or equal to 7 by 8 બરાબર છે તો આને હું આમ લખી શકું that is a is greater or equal to 1 upon 32 બરાબર છે ઓકે તો આ જે વિધાન 1 છે તો એ વિધાન 1 કેવું છે સત્ય થશે વિધાન 1 સત્ય છે બરાબર છે ઓકે તો વિધાન 1 અને વિધાન 2 એ બંને સત્ય છે એમ આવશે વિધાન 1 અને વિધાન 2 બંને સત્ય છે આ તમારો આન્સર થશે ચલો ઓપ્શનમાં જોઈ લઈએ છીએ તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે ઓપ્શન એ માં બંને વિધાન સત્ય છે એવું આપણને કહીએ છીએ ઓકે લખો ઓકે થેન્ક યુ વેરી મચ